નમસ્કાર મિત્રો, યુનિક વિદ્યા ભવનના ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે આજે ધોરણ 7 ના ગણિત વિશે ચર્ચા કરવાના છે. ધોરણ 7 ના ગણિતમાં ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલિઓ, બરાબર. તો એનામાં આપણે શીખીશું ચલ, અચલ અને પદો કઈ રીતે બનાવવાના તે, બરાબર. તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે ચલ એટલે x, y, z આ બધા શું છે? ચલ છે, બરાબર. એને આપણે ચલ રીતે ઓળખી શકીએ છીએ. અને બેઝિકલી આપણે પદ, તો જ્યારે કોઈ પણ પદ ક્યારે બને કે સહગુણક 10, 12, 15, 7, 8 આ જેવા સહગુણકો છે, આ સહગુણકો છે, આ સહગુણકોનો ગુણાકાર થાય, બરાબર. ચલ અને સહગુણકનો ગુણાકાર વડે શું બને છે? પદની રચના થાય છે. જેમ કે 7 ગુણ્યા એક્સ વાય, તો શું થાય? 7xy આ એક શું થઈ ગયું? પદ થઈ ગયું. કઈ રીતે? તો આ એક છે સહગુણક, 7 છે સહગુણક અને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, અને x અને y એ શું છે? ચલ છે. તો સહગુણક અને ચલનો ગુણાકાર થઈને જે વસ્તુ મળે છે, જે પદ મળે છે, એ પદને શું કહેવાય છે? એ પદ છે, બરાબર. સહગુણક અને ચલના ગુણાકારથી જે સંખ્યા મળે છે એને પદ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આનો અભ્યાસ કરવાનો છે, બરાબર. તો પદાવલિના પદમાં અવયવો કઈ રીતે શોધવાના તે આપણે અવયવો વિશે આપણે ટ્રી ચાર્ટથી સમજૂતી મેળવીશું, બરાબર. ટ્રી ચાર્ટ વડે સમજૂતી મેળવીશું. તો આપણે પદાવલિમાં સામાન્ય રીતે એક પદ લઈએ છીએ, બરાબર. 4x² - 3xy, બરાબર. આપણે શું બનાવવાનું છે? ટ્રી બનાવવાનું છે, બરાબર. હવે આ એક પદ છે, બરાબર. પદમાં આપણે શું શું અલગ કરવાનું છે તે આપણે જોઈ લઈએ. આ પદાવલિમાં આપણે એક તો પહેલા તો પદ અલગ કરવાનું છે, બરાબર. તો બંનેમાં પદ શું છે? તો મેં તમને કીધું તે પ્રમાણે કે 7 એ શું હતો? આપણો સહગુણક હતો. એની વડે કોની ગુણાકાર કર્યો? ચલનો ગુણાકાર કર્યો. આ બંનેના ગુણાકારથી શું મળ્યું? આપણને પદ મળ્યું, એક્સ વાય. તો આમાં પદ શું હશે? એક પદ હશે 4x² અને બીજું પદ શું છે? -3x અને y. આ બે પદ મળ્યા આપણને, બરાબર. તો આને શું કહેવાય? પદ. પદ આ રીતે ઓળખી શકીએ આપણે કે સહગુણક અને ચલના ગુણાકારથી શું મળે છે? પદ મળે છે, બરાબર. તો આ રીતે સિમ્પલી 7xy બન્યો. તો આ એક પદ છે, એ રીતે 4x² આ એક પદ છે, 3x અને y, -3x અને y આ એક પદ છે. તો હવે આપણે આનામાં અવયવ કઈ રીતે અલગ પાડી શકીએ? તો આના અવયવ આપણે આ રીતે પાડી શકીએ કે આ એક પદ જે છે એનામાં અવયવો કેટલા છે, બરાબર. આ એક પદ જે છે એમાં અવયવો કેટલા છે તે આપણે જોઈએ, બરાબર. આને કહેવાય ટ્રી ચાર્ટ, બરાબર. તો 4x માં એમાં શું છે? તો એક છે 4, બરાબર. એક છે 4, બીજું શું છે? x અને પાછું x. શા માટે? તો x નો વર્ગ છે એટલે 2x છે, 1x નથી, 2x છે. તે જ રીતે શું છે અહીંયા? -3, પછી શું છે? x અને y, બરાબર. આ શું થયું તમારું? આ છે અવયવો. આને કહેવાય અવયવ કહેવાય. તો તમને એવું થશે મનમાં કે સર આ કઈ રીતે અલગ કરી દીધું તમે? તો આ જે છે આ રીતે આપણે જે સિમ્પલ ગણતરી જોઈએ તો 4 × x × x, તો શું થશે? 4 નો 4 તો રહેવાનો જ છે, x નો x વડે ગુણાકાર થાય તો શું થઈ જશે? 2x થઈ જશે. તો શું થશે? x નો વર્ગ. આ રીતે આપણે ટ્રી ચાર્ટની મદદથી એકદમ સરળતાથી સમજી શકીએ છીએ, બરાબર. તો ટ્રી ચાર્ટના આપણે થોડા કેટલાક દાખલાઓ છે બુકમાં તે આપણે જોઈએ. એના પહેલા આપણે એકપદી, દ્વિપદી અને બહુપદી, ત્રિપદી, એકપદી, બહુપદી અને આ થયા તમારું સિમ્પલી તમે પદ અને અવયવ કઈ રીતે છૂટા પાડી શકો તેની ગણતરી જોઈ છે આપણે, બરાબર. હવે તમારે આ ચેપ્ટરમાં શીખવાનું શું છે? તો તમારે આ જે ચેપ્ટર છે બીજગણિતીય પદાવલી, એમાં તમારે શીખવાનું છે એકપદ, એકપદી, દ્વિપદી અને ત્રિપદી, એકપદી, દ્વિપદી અને ત્રિપદી અને બહુપદીઓ. તો આ પદીને તમે કઈ રીતે ઓળખી શકો, બરાબર, તે જોવાનું છે તમારે. તો સામાન્ય રીતે એક પદી એટલે શું? સામાન્ય રીતે એક પદી એટલે શું? કે
જે કોઈ પદમાં માત્ર એક જ પદ હોય, બરાબર, જે બહુપદી જે છે એમાં માત્ર એક જ પદ હોય, જેમ કે 7xy, બરાબર, આ એક જ પદ છે, તમને કીધું તે રીતે સહગુણક ગુણ્યા ચલ, આ બે નો ગુણાકાર થી શું મળે છે, પદ મળે છે, આ શું થયો, એક જ પદ થયો, એટલે શું કહેવાય, એને સામાન્ય રીતે એકપદી કહેવાય છે. દ્વિપદી કોને કહેવાય, તો દ્વિપદીમાં બે પદ હોય, એક તો 7xy છે ઓલરેડી, બરાબર, 7xy તો છે, એની જોડે વત્તા 5z, એક અને એક બે પદ થઈ ગયા, બરાબર, કઈ રીતે મળ્યું, 7xy ની ગણતરી છે તમારી પાસે કે કઈ રીતે છે, 5z, બરાબર, એટલે 5 × z એટલે શું થઈ ગયું, 5z, બરાબર, તો એક અને એક આ બે પદ થઈ ગયા, તારે શું કહેવાય, દ્વિપદી કહેવાય. તે જ રીતે ત્રિપદી એટલે શું, હવે ખ્યાલ આવી ગયો હશે તમને કે એકપદીમાં એક પદ હોય, દ્વિપદીમાં બે પદ હોય, તો ત્રિપદીમાં કેટલા હોવાના, તો સમ તો સીધું જ છે, સરળ છે કે ત્રિપદીમાં ત્રણ પદ હશે, તો 7xy અને 5z વત્તા 8pq સમથિંગ જે લેવું હોય તમારે તે, બરાબર, આ રીતે 1, 2 અને 3 આમ ત્રણ પદો છે, એટલે આના માટે આને ત્રિપદી કહેવામાં આવે છે, અથવા તો સીધું સિમ્પલ સા ત્રણ પદો છે એટલે એના માટે એને ત્રિપદી કહેવામાં આવે છે. તો આ રીતે તમે સરળતાથી શીખી શકો છો. હવે હવે તમારે સજાતીય પદો અને વિજાતીય પદો ઓળખવાના છે, તો તમે કઈ રીતે ઓળખશો તેની તે જોઈએ આપણે. સજાતીય પદો અને વિજાતીય પદો, આ થયું તમારું જો એક ટોપિક તમારો ક્લિયર થયો કે તમે પદ અને અવયવ કઈ રીતે છૂટા પાડી શકો. બીજો ટોપિક તમે જોયો છે કે એકપદી દ્વિપદી અને ત્રિપદી તમે કઈ રીતે ઓળખી શકો છો. તે જ રીતે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ કે ત્રીજા પોઈન્ટમાં શું છે કે સજાતીય પદો અને વિજાતીય પદો તમે કઈ રીતે ઓળખી શકો. હવે ત્રીજો પોઈન્ટ શું છે, સજાતીય પદો અને વિજાતીય પદો, સજાતીય પદો અને વિજાતીય પદો, તો સજાતીય પદો અને વિજાતીય પદો તમે કઈ રીતે ઓળખી શકો. તો સજાતીય પદો સિમ્પલ છે કે સજાતીય એનો મતલબ થાય કે જે સરખા છે, અને વિજાતીય એનો મતલબ થાય છે કે જે અલગ છે, વિજાતીય એટલે વિરુદ્ધાર્થી, સજાતીય એટલે સમાનાર્થી, એ રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર. તો 7x છે, બરાબર, 7x છે, તો એનું સજાતીય પદ શું થશે, એનું સજાતીય પદ થશે કે કોઈ એના જેવું જ હોય કે 8x, 9x અથવા -12x, આ શું થાય એના સજાતીય પદો. શા માટે, તો એમાં શું છે, ચલ જે છે એ શું છે, સરખા છે, સહગુણક ભલે બદલાય પણ ચલો શું છે, બંનેમાં ચારેમાં ચલો છે સરખા, એટલા માટે આ શું થયું, સજાતીય પદ. તે જ રીતે આપણે વિજાતીય પદો જોઈએ, તો વિજાતીય પદો એટલે એવા પદો કે જેનામાં ચલ અલગ હોય, તો કે 12x પછી એની ઓપોઝિટ 13y, એની ઓપોઝિટ 15z, એનું ઓપોઝિટ 16t, આ શું છે, બધામાં ચલ જે છે શું છે, બધામાં ચલ બદલાય છે, તો આને શું કહેવાય, વિજાતીય પદો. આ રીતે તમે ઓળખી શકો છો સજાતીય પદો અને વિજાતીય પદો. હવે આ બાબત તમને ક્યાં કામ લાગશે કે જ્યારે તમારે સજાતીય પદોનો સરવાળો બાદબાકી કરવાની હોય, વિજાતીય પદોનો સરવાળો અને બાદબાકી કરવાની હોય, ત્યારે તમને આ પોઈન્ટ ક્યાં કામ આવશે કે તમે સજાતીય પદો કઈ રીતે ઓળખશો, વિજાતીય પદો કઈ રીતે ઓળખશો તે. સારું, તો આપણે આગળ વધીએ, બરાબર, આ સામાન્ય ગણતરી હતી તમારી. હવે આપણે સ્વાધ્યાય 12.1 પર આવીએ કે જેથી કરીને તમને હજી વધારે ખબર પડે, બરાબર. તો આપણે જોઈએ કે સ્વાધ્યાય 12.1 માં પ્રશ્ન 1, બરાબર, પ્રશ્ન 1 જોઈએ આપણે. તો શું છે, નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવવાની છે આપણે, બરાબર, બીજગણિતીય પદાવલીઓ બનાવવાની છે. પહેલો પ્રશ્ન શું છે કે y માંથી z બાદ કરો, બાદબાકી અને સરવાળા. મેં તમને આગળ કીધું તે પ્રમાણે કે સજાતીય પદો અને વિજાતીય પદો તમારે કઈ રીતે ઓળખવાના છે, એકપદી દ્વિપદી અને ત્રિપદી તમારે કઈ રીતે ઓળખવાની છે, બરાબર, તેમજ હવે આપણે એમનો સરવાળો અને બાદબાકી કરવાની છે. તો શું કીધું છે તમને કે y માંથી z બાદ કરો, બરાબર. તો તમને એવો પ્રશ્ન થશે કે સર y માંથી z કઈ રીતે બાદ કરીએ, આ તો એબીસીડી છે, એબીસીડી ને થોડી કઈ બાદ થાય, આંકડા હોય તો અમે સિમ્પલી બાદ કરી શકીએ,
તો તમારે શું કરવાનું, જો તમારી ગણતરી માટે માત્ર તમારી જાણકારી માટે કહું છું, y માંથી z બાદ કરો તો તેની જગ્યાએ તમારે એમ વિચાર કરવાનો કે 5 માંથી 3 બાદ કરો. તો હવે તમે આનું બાદબાકી કઈ રીતે બનાવશો? તો 5 માંથી 3 બાદ કરો કીધા હોય તમને, તો તમે સામાન્ય રીતે શું કરો, 5 ઓછા 3 બરાબર 2. બરાબર, આ તમારો જવાબ આવે આ રીતે. તો હવે આપણે એ જ બીજગણિતની પદાવલીમાં શીખવાનું છે કે y માંથી z કઈ રીતે બાદ થાય. તો y માંથી z બાદ કઈ રીતે કરવાનું, તો y ઓછા z. બરાબર, તો આ શું થઈ ગયું, તમારે આ પદાવલી બની ગઈ, દ્વિપદી થઈ ગઈ. બરાબર, ઓકે.